હવે વલસાડના સાંઈ મંદિરમાં પણ મળી શકશે હૃદયની સારવાર. જાણો કઈ રીતે. આજે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ એનેસ્થેસિયા દિવસ અને રીસ્ટાર્ટ અ હાર્ટ ડેની ઉજવણી થાય છે, ત્યારે આ દિવસે વલસાડ એનેસ્થેસિયા એસોસિએશને સાર્થક કરતું કાર્ય કર્યું છે. તેમના દ્વારા વલસાડ સાંઈ મંદિરે અને રેલવે સ્ટેશને બંધ હૃદયને શરૂ કરવાનું એક વિશેષ મશીન મૂક્યું છે. વલસાડ હૃદય બંધ થવાની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી હૃદય ધબકતું રાખવામાં મદદરૂપ થાય તેવું એએન મશીન વલસાડમાં સાંઈ મંદિર અને રેલવે સ્ટેશન પર મૂકવાનો વલસાડ એનેસ્થેસિયા એસોસિએશને નિર્ણય લઈ આજરોજ ત્યાં મૂકી દીધું છે. વલસાડના એનેસ્થેસિયા એશોના પ્રમુખ ડોક્ટર સંદીપ એચ દેસાઈએ કહ્યું કે 16 ઓક્ટોબર એનેસ્થેસિયા દિવસ અને રીસ્ટાર્ટ અ હાર્ટ ડેના અવસરે ક્રિટિકલ સ્થિતિમાં દર્દી માટે ઉપયોગી એઈએન મશીન સાંઈ મંદિર અને રેલવે સ્ટેશને એસોસિએશને સ્વખર્ચે આ મશીન મૂક્યું છે. મશીન અંગે મંદિર અને સ્ટેશનના ટ્રિંક પણ અપાઈ છે. સાંઈ મંદિરે આ મશીન મૂકતા ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય થશે. દર્દીના ધબકારા ચાલુ છે કે નહીં જોવાનું. તો દર્દીને યુઝલી કોઈ પણ પેશન્ટના બ્લડ પ્રેશર ઓછું થઈ જાય તે છતાં બી એના જે સેન્ટ્રલ પલ્સેશન હોય એ ચાલુ જોઈએ. એટલે મારે અહીંયા ગળાના ભાગની અંદર સેન્ટ્રલ પલ્સેશન જોવાનું કે ધબકારા ચાલુ છે કે નહીં. ધબકારા ચાલુ ના હોય તો મારે તુરંત શું કામ કરવાનું? દર્દીને કપડાં ઉપર કરી દેવાના, બરાબર. એના છાતીના ભાગમાં બે નિપલની વચ્ચે છાતીના મધ્ય ભાગની અંદર મારે કોમ્પ્રેસર ચાલુ કરવાનું. અને એ કોમ્પ્રેસર કેવું કે એ જે 2 થી 2.5 ઇંચ સુધી મારે દબાવવાનું એને. અને એના માટે મારે ઘૂંટણ પર બેસી જવાનું, બે હાથ સીધા રાખવાના, હાથને કોણીમાંથી વળવાના નહીં, હથેળીને છાતીના મધ્યભાગમાં રહીને 30 વાર, એટલે મારે બોલવાનું મોટેથી 1 અને 2, અને હું 1 બોલું ત્યારે છાતી નીચે દબાશે અને 2 અને બોલું એટલે છાતી ઉપર આવશે. આવી રીતે 30 વાર કરવાનું. 30 વાર કરીને પછી પાછા તુરંત જોવાનું, અત્યારે ચાલુ છે ના છે તો પાછું ચાલુ કરવાનું. બીજી મેડિકલ હોસ્પિટલ હોય તો એને ફોન કરવાનો. હવે આટલું કરતા 5 વાર આવું, 30-30ના 5 વાર તમે તબક્કામાં ગયું તે છતાં બી હૃદય ચાલુ નથી તો તુરંત મારે આ મશીનને અહીંયાથી કાઢવાનું. અને આ મશીન છે જે અને અહીંયાથી લખેલું છે કે ઓટોમેટિક હું પુલ કરું અને 2 એના પેડ આવશે. 1 પેડ મારે અને બતાવ્યું એ પ્રમાણે લગાવવાના આકૃતિમાં, 1 અહીં અને 1 જમણી બાજુ, બરાબર, જમણી બાજુ અને 1 અહીંયા બાજુ. મશીન ઓટોમેટિક ડિટેક્ટ કરશે કે આ અને શોક આપવા જેવો છે કે નહીં. આપવા જેવો હોય તો તુરંત એ શોક આપી દેશે, બરાબર. અને દર્દી એટલે જે કોઈ પણ દર્શનાર્થી જે કંઈ પણ પૈસા પોતે અહીંયા સંસ્થા, આજે 16 ઓક્ટોબર વર્લ્ડ એનેસ્થેસિયા ડે નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે સાંઈબાબા મંદિર તિથલ ખાતે એઈડી મશીન ઇન્સ્ટોલેશનનું કાર્યક્રમ કર્યું છે. આ મશીન એ શ્રી સાંઈ સંસ્થાના સહયોગથી અમે ખરીદ્યું છે અને જાહેર જનતા માટે સાંઈ મંદિર તિથલ ખાતે રાખવામાં મશીન છે. તો કોઈ પણ દર્દી કોઈ પણ દર્શનાર્થી મંદિરમાં જો આવે અને એને કંઈ ઇમરજન્સી ઊભી થાય, જેવી કે એનું હૃદય બંધ પડી જાય તો શ્વાસ બંધ પડી જાય અને અનકોન્શિયસ થઈ જાય, બેભાન થઈ જાય, તો આ મશીનમાં આપણે કૃત્રિમ એને હૃદય કૃત્રિમ હૃદયના ધબકારા ચાલુ કરવા માટે આપણે જે પ્રયત્ન કરીએ તે છતાં પણ ચાલુ ન થાય અને 108 આવે અથવા તો આપણે દર્દીને હોસ્પિટલમાં પહોંચાડીએ ત્યાં સુધીમાં જે ગોલ્ડન પીરિયડ જેને કહેવાય છે તો એનું વ્યય નહીં થાય એ માટે આ મશીન ખૂબ જ અગત્યનું છે. એટલે આ મશીનને જો આપણે દર્દીને છાતીના ઉપર લગાડીએ તો એ મશીન ઓટોમેટિક જ એનો ECG જોઈ લે છે અને પછી નક્કી કરે છે કે કેટલા વોટનો એને કરંટ આપવો અને કેટલી માત્રામાં આપવો એ મશીન ઓટોમેટિક. આ મશીન 1.5 લાખ રૂપિયાનું છે અને આ મશીન શ્રી સાંઈએ સંસ્થાએ ડોનેટ કર્યું છે. અને બીજું મશીન અમે વલસાડ રેલવે સ્ટેશન પર એ એનએસએસઆ સોસાયટી તરફથી વલસાડ રેલવે સ્ટેશનમાં જાહેર જનતા માટે મૂકવાનું. લોકોને શું મેસેજ આપવા માંગો છો મશીન વિશે? સૌ પ્રથમ તો તિથલ મંદિરની અંદર આ મશીન એના સહયોગથી જે અમે લાવ્યા તો એમાં એવું કહેવા માંગીએ છીએ કે ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય જો થાય તો સમાજમાં ક્રાંતિ લાવી શકે.
અને જે અહીંયા આવેલા દર્શનાર્થીઓ જે કંઈ પણ એ લોકો જે એ લોકો પોતાનું આર્થિક રીતે જે કંઈ સહાય કરે છે તો એને મંદિર તરફથી યોગ્ય રીતે અને એના પોતાના ઉપયોગ માટે પણ વાપરવામાં આવે છે. અને બીજું કે અમેરિકા કે એવા અદ્યતન જે દેશની અંદર આવા મશીનો ઠેર ઠેર જાહેર સ્થળે મૂકેલો છે તો ભારતમાં એની શરૂઆત થઈ રહી છે અને વલસાડથી એની શરૂઆત થઈ એવું અમે ઈચ્છીએ છીએ. એટલે આ સમાચાર અથવા તો આ જે વિડીયો દ્વારા જો બીજા કોઈ શહેરના નાગરિકો પણ જાગશે, બીજી કોઈ મંદિરોને પણ આનાથી થોડુંક આવું કરવાની પ્રેરણા મળશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી.